હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ જ્ઞાનમંજરી મોડન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ વીસ ખોરાક અને મચા લેક્ચર એક આજે આપણે પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં પાઠ વીસ ખોરાક અને મજા એ પાઠ વિશે અભ્યાસ કરવાનો છે તો તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં પાઠ વિશ કાઢી રાખવાનું છે અને અહીં પાઠની સમજૂતી આપવામાં આવે છે ત્યાં તમારે સૌએ ધ્યાન આપવાનું છે આપ સૌનું ધ્યાન અહીં હવે આ પાઠ દ્વારા આપણને શું શીખવા મળે છે તો કે આ પાઠ દ્વારા આપણને બધા ભેગા મળીને જમે છે કઈ રીતે જમે છે એટલે કયા કયા સ્થળો એવા છે કે જ્યાં આપણે ભેગા મળીને જમી શકીએ એ બધા વિશેની સમજૂતી છે પછી આ પાઠ દ્વારા આપણને છાત્રાલય છે છાત્રાલય એટલે કે હોસ્ટેલ એ કઈ રીતે ઉપયોગી છે ત્યાં આપણને રહેવાથી શું ફાયદો થાય છે ત્યાંનું જમવાનું કેવું હોય છે ત્યાં આપણને રહેવું ગમે છે તો શું કામ તો કે શિસ્ત સમાનતા સમૂહભાવના ગુણો સમૂહ ભાવનાના ગુણો આપણામાં વિકસે પછી બાળકો છે એ પોતે કામ કરતા જાતે શીખે આ બધી જ સગવડો છે એને મળી રહેતી હોય છે પછી આ રીતે બાળકને ત્યાં રહેવાની મિત્રો સાથે જમવાની મજા પણ આવતી હોય છે તો આ પાઠ દ્વારા પણ આપણને થોડી ઘણી આવી જ માહિતી મળતી હોય છે તો એના વિશે આપણે અભ્યાસ કરીએ ચલો આપણે થોડું આગળ જોઈએ ટ્રિંગ 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 દરવાજાની ઘંટડી વાગે ટ્રિંગ ટ્રિંગ કરતી દરવાજાની ઘંટડી વાગે છે મનપ્રીતે દરવાજો ખોલ્યો તો દિવ્યા અને સ્વસ્તિક હતા એટલે મનપ્રીત છે એ દરવાજો ખોલે છે તો તો દિવ્યા અને સ્વસ્તિક એના ઘરે આવ્યા હતા સુરજીત જો કોણ આવ્યું છે એટલે મનપ્રીત કહે છે કે સુરજીત જો કોણ આવ્યું છે તેણે ઉત્તેજિત થઈને કહ્યું એટલે કે તેણે એકદમ ઉત્તેજિત થઈને કહ્યું સુરજીત દોડતી આવી એટલે સુરજીત છે દોડતી આવે છે જ્યારે તેણે તેના મિત્રોને જોયા અને ખુશીથી તેમને બાથ ભરી લીધી બોલી તમે ક્યારે છાત્રાલયથી આવ્યા જ્યારે એના મિત્ર દ્રિવ્યા અને સ્વસ્તિકને જોવે છે તો એકદમ એને બાથ ભરી લે છે ગળે મળી લે છે અને કહે છે કે તમે છાત્રાલયથી ક્યારે આવ્યા આ સ્વસ્તિક અને દિવ્યા છે એ બંને છાત્રાલયમાં રહે છે આપણે હોસ્ટેલ કહીએ ને એ રીતે છાત્રાલય કહેવાય ને સ્વસ્તિકે કહ્યું હજુ ગઈકાલે જ તારા માતા પિતા ક્યાં છે અમે તેમને મળવા માંગીએ છીએ એટલે સ્વસ્તિક કહે છે કે હજુ અમે ગઈ કાલે જ હોસ્ટેલથી આવ્યા છીએ તારા મમ્મી પપ્પા ક્યાં છે અમે એને પણ મળીએ સુરજીતે કહ્યું તેઓ ગુરુદ્વારા ગયા છે અમે પણ ત્યાં જવાના છીએ એટલે સુરજીત એમ કહે છે કે એ લોકો ગુરુદ્વારા ગયા છે અને હમણાં અમે પણ ત્યાં જઈએ છીએ દિવ્યાએ કહ્યું અરે ખૂબ સરસ અમે તારી સાથે આવીએ છીએ એટલે દિવ્યા કહે છે કે વાહ ખૂબ સરસ અમે પણ તારી સાથે આવીએ છીએ સુરજીતે પૂછ્યું તું રજાઓમાં જ ઘરે આવે છે એટલે સુરજીતને પૂછે છે કે તું શું રજાઓમાં જ ઘરે આવે છે તને છાત્રાલયમાં રહેવું ગમે છે એટલે પૂછે છે કે તને છાત્રાલયમાં રહેવું ગમે છે કે તમે તમારા પરિવારને ખૂબ યાદ કરતા હશો એટલે સુરજીત પૂછે છે દિવ્યાને સ્વસ્તિકને કે તમે છાત્રાલયમાં તમને રહેવું ગમે છે કે તમને ત્યાં તમારા ઘરના બધાની યાદ આવે છે આવતી ને બધાની યાદ તો એટલે દિવ્યાએ કહ્યું અમે તેમને યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ મજા છે એટલે એને કહે છે કે અમે અમારા ઘરનાને રોજ યાદ કરીએ છીએ પરંતુ આ છાત્રાલયના જીવનમાં ત્યાં રહેવામાં ખૂબ મજા આવે છે ઘણી વખત અમને ભોજન ન પણ ગમે છતાં અમે બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ ક્યારેક એવું થઈ જાય કે ભોજન ન ભાવતું બન્યું હોય છતાં એ લોકો સાથે મળીને બધા જમી લે છે અને ખૂબ મજા કરે છે સ્વસ્તિકે હસતા હસતા કહ્યું તને ખબર છે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડીએ છીએ એટલે સ્વસ્તિક હસતા હસતા કહે છે કે તને ખબર છે જ્યારે છાત્રાલયમાં કોઈ કોઈ પણ બાળકના મમ્મી પપ્પા કે કોઈ મળવા આવે અને એને ઘરનું ટિફિન આપી જાય ત્યારે અમે બધા એના રૂમ તરફ દોડીને જઈએ તે થોડી મિનિટોમાં તો પતી જાય અને બધા એમાંથી ખાવા લાગીએ અને થોડી મિનિટોમાં તો એ બધું ભોજન છે એ ખવાઈ જાય શું તમે છાત્રાલયમાં ભણ્યા છો જો નહીં તો જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ સાથે વાત કરવા પ્રયત્ન કરો અને શોધી કાઢો હવે આપણને એમ કેવું ઈચ્છું છે કે શું તમે છાત્રાલયમાં રહ્યો છો જો તમે છાત્રાલયમાં ન રહેતા હો તો બીજા ઘણા બધા બાળકો છે જે છાત્રાલયમાં રહે છે તો તમે આવા બાળકોને શોધી કાઢો અને તેની સાથે વાત કરો એવું આપણને કહે છે હવે છાત્રાલય છે એ બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે તો કે જે છાત્રાલય છે ને એની શાળાઓમાં બાળકોએ ત્યાં જ રહેવાનું હોય છે અને ત્યાં જ ભણે છે ત્યાં જ જમે છે અને આખો દિવસ ત્યાં જ રહે છે છાત્રાલયની શાળામાં તહેવારો અને રજાઓમાં જ બાળકો પોતાના ઘરે જાય છે જ્યારે એને તે દિવસોએ રજા હોય એટલે જ્યારે બીજી બધી શાળાઓ છે જેમ કે આપણી બધી શાળાઓ એમાં આપણે અભ્યાસ કરવા પૂરતા જ આવીએ છીએ જે એટલે કે જે શાળાનો સમય હોય આપણો બાર ત્રીસથી પાંચ ત્રીસનો એટલો જ સમય આવીએ છીએ આપણે ત્યાં જ રહેતા નથી અને શાળાનો સમય પૂરો થાય એટલે બાળકો છે એ પોતાના ઘરે ચાલ્યા જાય છે આ બંનેમાં આ તફાવત છે ત્યાં તેઓ કેવો ત્યાં તેઓને કેવું ભોજન મળે છે હવે આપણે જોયું કે દિવ્યાને કે તો કીધું જ કે ઘણીવાર એવું થાય કે આપણને ન ભાવતું ભોજન બને બાકી તો આપણને ત્યાંનું ભોજન ભાવે જ છે એટલે ત્યાં ભોજન છે એ પણ સ્વાદિષ્ટ તાજું ગરમ અને પકવેલું જ મળતું હોય છે છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે તો કે છાત્રાલયમાં બાળકોને ભોજન ખંડ એટલે કે મોટો ડાઇનિંગ હોલ હોય ટેબલ ખુરશી વાળો ત્યાં બેસીને જમવાનું હોય છે છાત્રાલયમાં બાળકો માટે ભોજન ભોજન કોણ કોણ બનાવે છે છે પીરસે તો કે છાત્રાલયમાં બાળકો માટે ભોજન છે એ ત્યાં રસોયા રાખવામાં આવે છે એ બનાવે છે અને રસોડાના અન્ય કર્મચારી છે એ ભોજન પીરસતા હોય છે પછી વાસણ કોણ ધોયે છે તો વાસણ ધોવા પણ ત્યાં વ્યવસ્થા કરેલી હોય છે ક્યારેય બાળકો જમવાનું બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે ત્યારે કોઈ દિવસ બાળકો જ ઘરનું જમવાનું યાદ કરે તો કે ઘણીવાર એવું થાય કે બાળકોને પોતાના મમ્મીના હાથની બનેલી વાનગી ખાવાની બહુ ઈચ્છા થાય તો ત્યારે એ ઘરનું ભોજન યાદ કરતા હોય છે ઘણીવાર એવી રસોઈ બને તો સ્વાદ અલગ હોય તો પણ બાળકો છે એ ઘરનું ભોજન છે યાદ કરે શું તમને છાત્રાલયમાં જવું ગમે હવે તમને છાત્રાલયમાં જવું ગમે છે કેમ તો કે હા ઘણા બાળકોને જવાનો બહુ શોખ હોય સામેથી જવા ઈચ્છતા હોય અને ઘણા બાળકોને મમ્મી પપ્પા મોકલવા માંગતા હોય તો પણ જવા ઈચ્છતા ન હોય જો ત્યાં જવે જાય તો શું ફાયદો થાય તો કે છાત્રાલયમાં શિસ્ત સમાનતા પછી સમૂહ ભાવનાના ગુણો વિકસે શિસ્ત એટલે કે આપણામાં બધા બધા પ્રકારની શિસ્ત જોવા મળે પછી સમાનતા એટલે કોઈ છો બાળક છે એ નાનું મોટું બાળકને સમાન એક સરખા હકથી રાખવામાં આવે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ન રાખવામાં આવે પછી બધા સાથે સમૂહમાં રહીને ખાવું પીવું રમવું એકબીજાને મદદ કરવી આ બધી ભાવના છે આ બધા ગુણો છે એનામાં વિકસે પછી પોતે કામ જાતે કરતાં થોડું શીખે છાત્રાલયમાં મળતી બધી સગવડોને અનુકૂળ થઈ પોતે રહેવાનું શીખે આ બધી જ રીતભાત છે એને ત્યાં શીખવા મળે છે એટલે એક જોતા છાત્રાલયમાં જાય તો બાળકને સારું પણ છે હવે ગુરુદ્વારા પર હવે સુરજીત સાથે સ્વસ્તિક અને દિવ્યા ગુરુદ્વારાએ જાય છે એનું જોઈએ બાળકોએ ગુરુદ્વારા જતા આખા રસ્તે વાતો કરી ત્યાં ગયા પછી તેઓએ માથું ઢાંકી દીધું બાળકો છે એ આખા રસ્તે ગુરુદ્વારા જતા જતા વાતો જ કરે છે જ્યારે તે ગુરુદ્વારામાં પહોંચે છે ત્યારે લોકો માથું છે એ ઢાંકી દે છે અહીં આપણે પણ જોઈ શકીએ છીએ શીખ લોકો છે એ ક્યાં જાય ગુરુદ્વારામાં ખ્રિશ્ચન લોકો છે એ ક્યાં જાય ચર્ચમાં દેવળ કહેવાય એને આપણે હિન્દુ છીએ તો મંદિરમાં જઈએ મુસ્લિમ છે તો મસ્જિદમાં જાય એટલે બધાને પોતાના ધર્મ પ્રમાણે અલગ અલગ પૂજા ઘર હોય છે એ લોકો ત્યાં જતા હોય છે બરાબર ને તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા એટલે આ બધા લોકો છે એ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં જાય છે ત્યાં ઘણી બધી પ્રવૃત્તિ થતી હતી રસોડું હોય ને ત્યાં જ્યાં રસોઈ બનાવાતી હોય બધા લોકો માટે ત્યાં એટલે ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું ત્યાં બધા માટે મોટા વાસણમાં જમવાનું બનાવવામાં આવતું હતું એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા એક બાજુ ચણા અને અડદની દાળ બફાતી હતી બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું તો બીજું મોટું વાસણ હતું ત્યાં બટાટાનું શાક અને ફ્લાવર અને બટાટાનું શાક બનતું હતું સ્વસ્તિકે કહ્યું ત્યાં તારા પિતા છે સુરજીત ચાલો જઈએ અને તેમને મળીએ એટલે એમ કહે છે કે જો સુરજીત ત્યાં તારા પિતા છે તો સુરજીત કહે છે કે ચાલો ત્યાં જઈએ અને આપણે તેને મળીએ તમે અહીં શું કરો છો મનજીત સિંઘ બાળકોને જોઈ ખુશ થઈ ગયા એટલે બાળકો જઈને કહે છે કે તમે અહીં શું કરો છો એટલે મનજીત સિંહ સુરજીતના પિતાજીનું નામ શું મનજીત સિંહ એટલે મનજીત સિંહ છે એ બાળકોને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે આ જુઓ આ ગુરુદ્વારા છે ને એમાં અન્નક્ષેત્ર ચાલે છે એટલે ત્યાં દરેક વ્યક્તિ છે દર્શન કરવા આવે અને જેને પ્રસાદ લેવો એ લઈને જઈ શકે આપણે પણ ઘણા બધા મંદિરોમાં આવી વ્યવસ્થા છે બગદાણા પછી નાના રણુજા સાળંગપુર જુનાગઢ સોમનાથ દ્વારકા ગોંડલ પછી ઊંચા કોટડા ચોટીલા સોમનાથ વીરપુર અરણેજ ગણેશપુરા પછી આપણે અહીં આપણા સ્થળ જિલ્લા તાલુકાની નજીક જોઈએ તો આપણે અહીં ખોડિયાર મંદિર પણ આ વ્યવસ્થા છે નક્ષેત્રની કે ત્યાં તમે પ્રસાદ લઈને આવો એટલે કે જમવાનું જમી શકો સ્વસ્તિકે પૂછ્યું કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ તમે શું બનાવો છો એટલે મનજીત સિંઘને જ્યારે સ્વસ્તિક પૂછે છે ત્યારે એમ કહે છે કે હું અહીં રસોઈમાં મદદ કરું છું એટલે સ્વસ્તિક પણ કાકાને કહે છે કે કાકા અમે પણ તમને રસોઈ કરવામાં મદદ કરીએ મનજીત સિંઘે કહ્યું હું કઢા પ્રસાદ એટલે કે શીરો એ જેવું જ આવે એ બનાવું છું એટલે મનજીત સિંઘ એમ કહે છે કે હું કઢા પ્રસાદ બનાવું છું એ શીરા જેવી જ એક વાનગી છે શીરો કહીએ તો પણ ચાલે આ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે એટલે કહે છે કે મોટી કઢાઈ છે એમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં બહુ જ વાર લાગશે દિવ્યાએ પૂછ્યું આ એક પ્રકારનો હલવો છે ખરું ને એટલે દિવ્યા એમ કે છે કે આ એક પ્રકારનો હલવો છે ખરું ને એટલે એને હલવો પણ કહી શકો તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો એટલે દિવ્યા મનજીત સિંઘને પૂછે છે કે તમે આમાં હવે ખાંડ ક્યારે નાખશો એટલામાં તેઓએ મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા એટલામાં તો બીજી બાજુ તે લોકો મનપ્રીતની માતાને મળે છે જોવે છે અને તેને મળવા દોડી જાય છે દિવ્યાએ પૂછ્યું કાકી તમે શું કરો છો એટલે એની માતાને પૂછે છે કે કાકી તમે શું કરો છો હવે બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ એટલે કાકી કહે છે દિવ્યાને કે બેટા અમે અહીં તવા પર શેકવા માટે રોટલીઓ વણીએ છીએ એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે ઘણા બધા રોટલી વણતા જાય છે એટલે એમ કહે છે કે આ એક વારમાં કેટલી બધી રોટલી તૈયાર થાય છે અને મોટો તવો હોય એની ઉપર એક સાથે ચાર પાંચ રોટલીઓ એ મૂકી દેતા હોય છે તે જોઈ દિવ્યા આશ્ચર્યમાં હતી એટલે એ જોઈને દિવ્યા તો આશ્ચર્યમાં થાય જાય છે કે કેવું બધું છે અહીં તેણે કહ્યું હું મદદ કરી શકું એટલે તે કાકીને કહે છે કે કાકી હું તમને લોકોને મદદ કરી શકું એટલે કાકીએ કહ્યું હા ચોક્કસ આવ અને પ્રયત્ન કર અહીં બધા મદદ કરી શકે પરંતુ પહેલાં તારા હાથ ધોઈ આવ એટલે કાકી એમ કે છે હા બેટા ચોક્કસ કેમ નહીં અહીં બધા મદદ કરવા માટે જ આવે છે અહીં બધા મદદ કરી શકે છે પણ પહેલાં તું તારા હાથ છે ધોઈને આવ હવે પછીના આપણે ચિત્રમાં જોઈએ છીએ એ દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસે જૂથમાં જોડાઈ ગઈ પછી દિવ્યા હાથ ધોઈને આવે છે અને તવા પાસે જે રોટલીઓ શેકવાનું જૂથ હતું ત્યાં જોડાઈ જાય છે તવો ખૂબ જ ગરમ હતો અને તવો છે એ બહુ ગરમ પણ હતો રોટલી તવા ઉપરથી ઉતારતી હતી તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું જે તવા ઉપરથી રોટલી ઉતારે એના પર દિવ્યા છે એ ઘી લગાવે સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુ કોણ લાવે છે એટલે સ્વસ્તિકને થોડો આશ્ચર્ય થાય છે કે આટલી બધી રસોઈ બનાવવા માટેની વસ્તુ પણ આટલી બધી જોતી હશે તો આ વસ્તુઓ કોણ લાવતું હશે એક મહિલાએ જવાબ આપ્યો એટલે એક સ્ત્રી ત્યાં હતી એણે જવાબ આપ્યો અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે એટલે કે અહીં દરેક વ્યક્તિ છે એક યા બીજી રીતે સહયોગ આપે એટલે કે મદદ કરે છે કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે છે એટલે એણે કીધું કે કોઈ વસ્તુઓ લાવીને ના આપે છે તો કોઈ વસ્તુઓ લાવવા માટેના પૈસા આપે છે અને જે પૈસા ના આપી શકતા હોય એ આ રીતે રસોઈ કરવામાં પણ મદદ કરી શકે છે અને પીરસવામાં પણ મદદ કરી શકે છે મનપ્રીતે કહ્યું જો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે બધા લાઈનમાં બેઠા છે અને તેને જમવાનું પીરસવામાં આવે છે મનપ્રીતે કહ્યું તો સ્વસ્તિક તને કેવું લાગ્યું એટલે મનપ્રીત પૂછે છે સ્વસ્તિકને કે સ્વસ્તિક આ ગુરુદ્વારા તને કેવું લાગ્યું સ્વસ્તિકે કહ્યું હા દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી રોટલીઓ ભાત હલવો દાળ અને શાકભાજી આ બધું આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્યે જોયું છે એટલે સ્વસ્તી કેમ કહે છે કે હા અહીં તો ખૂબ જ મજા આવી બધા સાથે કામ કરે પછી બધા સાથે જમે આ બધું બધું રસોઈ ઘણી બની જાય તો જોયું છે આપણે પણ આવી રીતના જોયેલું જ છે હમણાં મેં તમને કીધા એ બધા આપણા સ્થળોએ અરદાસ એટલે કે પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો અરદાસ એટલે કે પ્રાર્થના પૂરી થઈ પછી કઢા પ્રસાદ આપવામાં આવે છે એટલે કે એક પ્રકારનો જે શીરો છે એ કેમ આપણે ઓલી રાખી હોય તો પછી આપણે એની પાછળ પ્રસાદ આપવામાં આવે એ રીતે આ લોકો પણ એની પ્રાર્થના પૂરી થઈ જાય પછી એની પાછળ છે એ પ્રસાદ આપે છે કથા રાખીએ ને આપણે તો કથા પૂરી થાય પછી પ્રસાદ આપીએ એ રીતે કેટલાક છોકરાએ વરંડામાં પથણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા ઘણા લોકો છે એ વરંડામાં એટલે કે હોલ હતો ત્યાં પથરણા પાથરી દે છે બાળકો છે અને પછી બધા લાઈનમાં ત્યાં જમવા માટે બેસી જાય છે પ્રાર્થના માટે અને બધાને પીરસવાનું પણ શરૂ કરવામાં આવે છે અરદાસ એટલે શું કેવાય પ્રાર્થના કહેવાય પ્રાર્થના કહેવાય ને એટલે એ રીતે બધા બેસી જાય છે કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા દરેક સાથે મળીને જમ્યા ઘણા લોકો છે એ જમવાનું આપતા હતા અને ઘણા લોકો ઘણા લોકો છે એ પાણી આપતા હતા અને બધા સાથે મળીને જમી લીધું જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને એક મોટા ડ્રમમાં મૂકી બધાએ જમી લીધું પછી પોતાની થાળી લઈ લે છે અને એક મોટું ડ્રમ હોય છે એમાં ત્યાં મૂકી આવે છે જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા અને જે લોકો આ પીરસે છે જમવાનું એ લોકો બધા જમી લે પછી છેલ્લે જમે છે તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા તે લોકોએ પછી જગ્યા પણ સાફ કરી જમી લીધા પછી અને વાસણ પણ સાફ કર્યા સ્વસ્તિક તે પહેલા ક્યારેય આવી વ્યવસ્થા જોઈ છે મનપ્રીતે પૂછ્યું એટલે મનપ્રીત છે એ પૂછે છે કે સ્વસ્તિક તે પહેલા આની પહેલા કોઈ પણ જગ્યાએ આવું જોયું છે ક્યાંય એમ પૂછે છે હવે આ વિશે વાત કરો ગુરુદ્વારામાં ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે તમે ક્યારેય લંગર જમ્યા છો ક્યાં અને ક્યારે હવે આપણને કહે છે કે ગુરુદ્વારામાં આવી રીતે સાથે રસોઈ કરવી અને સાથે જમવું તેને આપણે લંગર કહીએ છીએ એટલે તમને પૂછે છે કે તમે ક્યારે આ લંગરમાં જમ્યા છો તો ક્યાં અને ક્યારે તો ઘણી વાર તમે ખોડિયાર મંદિર બગદાણા ભગુડા આવા બધા સ્થળોએ ગયા હશો ત્યારે તમે આવી રીતે સાથે જમ્યા હશો હા રસોઈ ત્યાં આપણે સાથે ન બનાવવાની હોય પણ લંગરમાં બેઠીને જમ્યા હશો કેટલાક લોકો ત્યાં રાંધતા હતા અને કેટલાક લોકો ત્યાં પીરસતા હતા તો આપણે ત્યાં ઘણા લોકો એવા હોય છે કે પીરસતા હોય છે અને ઘણા રાંધતા હોય છે કોઈ બીજો પ્રસંગ છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય ક્યારે અને ક્યાં ત્યાં કોણે રસોઈ બનાવી હોય કોણે પીરસ્યું હોય તો કે ઘણી વાર એવું બની શકે છે કોઈના તિથિ ભોજનમાં ગયા હોય કોઈના લગ્ન પ્રસંગે ગયા હોય ત્યારે આપણે આવી રીતે એક યા બીજી રીતે ત્યાં જમીએ છીએ અને ત્યાં જે રસોઈયા રાખ્યા હોય એ રસોઈ બનાવતા હોય છે અથવા તો કાંઈ એવો તેથી ભોજનનો પ્રસંગ ઓલો હોય તો ત્યાં ઘરના પણ ઘણીવાર રસોઈ કરતા હોય છે આજુબાજુવાળા તેને મદદ કરતા હોય છે અને આ રીતે એ લોકો પીરસી રસોઈ બનાવી પીરસી અને જમાડતા હોય છે હવે આપણે અહીં જોયું કે આપણને અહીં ગુરુદ્વાર લંગરના અલગ અલગ દ્રશ્યો આપ્યા છે જો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મોટા તવામાં એક સાથે રોટલી શેકાય છે આ બાજુ બધી સ્ત્રીઓ છે એક સાથે રોટલી વણતી હોય છે પછી આ બાજુ છે એ રસોઈ બનતી હોય છે દાળ બનતી હોય છે એકમાં શાક છે પછી અહીં લંગરમાં બધા જમવા બેઠા હોય છે આ આપણે ગુરુદ્વારાના લંગરના અલગ અલગ દ્રશ્યો જોયા જે આપણે ઘણીવાર ફરવા જઈએ છીએ એ સ્થળે જ્યારે પ્રસાદી લઈએ ત્યારે પણ આપણે આવા દ્રશ્યો જોઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ દ્વારા જોયું કે બધા સાથે લંગરમાં બેસીને કઈ રીતે જમે છે ત્યાં એક યા બીજાને કઈ રીતે મદદ કરે છે કોણ વસ્તુ આપી જાય છે કોણ કઈ રીતે મદદ કરે છે એ પણ આપણે જોયું જે પ્રમાણે જેની જેવી પોઝિશન હોય એ પ્રમાણે એ લોકો ત્યાં મદદ કરતા હોય છે પછી આપણે છાત્રાલય અને શાળામાં શું તફાવત છે એ પણ જોયું તો આપણે આ પાઠ દ્વારા જોયું કે આવા ઘણા બધા ગુરુદ્વારા જેવા અન્ન ક્ષેત્રો છે જ્યાં બધા લોકો સાથે મળીને જમી શકે છે આપણે પણ આવા યાત્રાધામોમાં ઘણા બધા અન્ન ક્ષેત્રો છે એના નામ પણ મેં તમને આપ્યા તો હવે ફરી મળીશું બીજા તાસમાં આશા રાખું છું કે આ તાસ દ્વારા તમને ઘણું બધું શીખવા મળ્યું હશે આ સાથે આભાર